નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ તેર જેમાં ધ્વનિ એનો સધે સોલ્યુશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા જેમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે જેમાં ઓપ્શન છે માત્ર વાયુ બી માત્ર ઘન પદાર્થો સી માત્ર પ્રવાહીઓ અને ડી ઘન પ્રવાહી અને વાયુ તો એનો જવાબ આવશે ડી જે ત્રણેયમાં ધ્વનિ છે એ પ્રસરી શકે છે એના પછી ક્વેશ્ચન બે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો એના જવાબ આવશે સી પુરુષોની એના પછી પ્રશ્નો જોઈએ આપણે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ પસંદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો આપેલું છે કે ધ્વનિ શૂન્ય ઉપર પ્રસરી શકતો નથી જે વિધાન સાચું છે એટલે ટી આવશે બે કંપન કરતી વસ્તુઓના એક સેકન્ડમાં થતાં દોલનની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે એટલે એફ આવશે ત્રણ જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય જે વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો એફ આવશે ચાર મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ વીસ અર્ડથી વીસ હજાર અર્ડ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે એટલે ટી આવશે પાંચ જેમ કંપનીની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે તો એમાં જવાબ આવશે એફ વિધાન ખોટું છે છ અનિશ્ચન્ય કે અરુ અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે તો એ ખોટું છે બરાબર પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો સાત ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે તો જે સ્વિદાન સાચું છે એટલે જવાબ આવશે ટી એના પછી પ્રશ્ન ચાર યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરું એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે આવર્તકાળ બે પ્રબળતા કંપનની ખાલી જગ્યાથી નક્કી થાય છે કંપ વિસ્તાર ત્રણ આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે હર્ડ્સ જે એચ છેડ હોય છે ચાર અનિશ્ચનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય જવાબ આવશે ઘોઘાટ પાંચ કંપનની ખાલી જગ્યાથી ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે આવૃત્તિ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન પાંચ જોઈએ જેમાં એક દોલક ચાર સેકન્ડમાં ચાલીસ વાર દોલન કરે છે તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો તો વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ ટી બરાબર એક ધોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય દોલનની સંખ્યા ચાળીસ સમય ચાર સેકન્ડ છે તેથી ટી બરાબર ચાર સેકન્ડ એટલે એકસો ને ચાલીસ થશે બરાબર એના જવાબ આવશે એકસો ને દસ એટલે આવશે ઝીરો પોઈન્ટ પંદર આવૃત્તિ વી બરાબર એક સેકન્ડમાં થતાં દોલનની સંખ્યા તો ધોલનની સંખ્યા સમય સેકન્ડની અંદર છે ચારસો ને ચાર અને જવાબ આવશે દસ હોર્ડ્સ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન પાંચ લખી શકો છો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન છ જ્યારે મચ્છરની પોતાની પાકો પાંચસો વખત કંપન પ્રતિ સેકન્ડમાં સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલો હોય તો મચ્છરના પાકોની આવૃત્તિ પાંચસો કંપન સેકન્ડ બરાબર પાંચસો હડ આપેલ છે હવે પાંચસો કંપન કરવા માટે લાગતો સમય બરાબર સેકન્ડમાં લઈએ કંપન કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ ટી ટી જેમ પંદરસો સેકન્ડ બરાબર જીરો પોઈન્ટ જીરો જીરો બે સેકન્ડ થશે તો આ રીતે તમે એનો જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછી ક્વેશ્ચન સાત નીચેના વાદોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ ગંપિત થાય તે ઓળખો ઢોલક તો ખેંચાયેલો ત્વચા સિતાર જેમો ધ્વજ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તાર હશે વાસળી તો હવાનો સ્તંભ પ્રશ્ન આઠ ઘોઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે શું સંગીત ક્યારેય ઘોઘાટ બની શકે તો એના વિશે આપણે તફાવત જોઈએ સંગીતને વગાડવા માટે સંગીત ચોક્કસ વાદની જરૂર પડે છે જ્યારે ઘોઘાટમાં કોઈ ચોક્કસ વાદ વડે ઉદભવતો નથી સંગીત મનને પ્રફુલ્લિત રાખે છે થી મન અશાંતિ સર્જાય છે સંગીત કર્ણપ્રણીય હોય છે કર્ણપ્રિય હોય છે ત્યારે ગોઘાટ બેસૂર લાગે છે સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ત્યારે ગોઘાટથી ધ્વનિ પ્રદૂષણ થાય છે તો અહીંયા સંગીત અને ગોઘાટમાં જે તફાવત છે એ આપેલા છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો એના પછીનો પ્રશ્ન નંબર 9 જોઈએ તમારી આસપાસ જોવા મળતા ઘોઘાટના ઉદ્રમોની યાદી બનાવો જેમાં જોઈએ તો વાહનોના અવાજ મોટા મશીનોનો અવાજ વાહનોના લાઉડ સ્પીકર હોર્નનો અવાજ છકડા રિક્ષાનો અવાજ ખૂબ મોટા અવાજથી ચાલતા સ્પીકરો ટેલિવિઝન લગ્ન પ્રસંગોમાં થતો ગીચ વસ્તીવાળા વિસ્તારમાં થતો ઘોઘાટ ટ્રાફિકને લીધે થતો ઘોઘાટ તો આ બધા જે છે જેના લીધે આપણને આજુબાજુ ઘોઘાટ ઉત્પન્ન થાય છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો પ્રશ્ન નવનો જવાબ એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન દસ જોઈએ ઘોઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ઘોઘાટના લીધે મનુષ્યમાં જે જે નુકસાનો થાય છે તેમાં જોઈએ તો ઘોઘાટ મનુષ્યની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે ઘોઘાટીયા વાતાવરણમાં રહેનારા માણસ સ્વભાવે ચીડિયા બની જાય છે જે કોઘાટની અંદર રહેતા હોય એ બધા માણસોનો જે સ્વભાવ છે ચીડિયા પણ હોય છે કોઘાટને લીધે માનસિક તણાવ ઉત્પન્ન થાય છે જે વ્યક્તિઓ ઘોઘાટમાં વધારે રહેતા હોય છે તો તેમનો જે માનસિક છે એ તણાવ હોય છે માનસિક રીતે સશક્ત હોતા નથી ઘોઘાટને લીધે અણગમો પેદા થાય છે તો જે જગ્યાએ વધારે કોખાટ હોય એ જગ્યાએ મનુષ્યને અણગમો રહે છે લાંબો સમય ખોખાટમાં રહેવાથી બહેરાશ આવી શકે છે જો વ્યક્તિ વધારે પડતો ખોકાશ ખોખાટવાળા વિસ્તારમાં રહે તો એના કારણે બહેરાશ આવી શકે છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નો છે આ ખોખાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે એનો જવાબ લખી શકો છો એના પછીનો પ્રશ્ન અગિયાર જોઈએ તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે તેમને એક ઘર રસ્તાના કિનારે અને બીજું રસ્તાથી ત્રણ ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો તમારો જવાબ સમજાવો જો રસ્તાની બાજુમાં આવેલા ઘરને લીધે થતા ગેરફાયદા વાહનોની ગતિના કારણે ધૂળ અને ધુમાડિયું વાતાવરણ વાહનોની ટ્રાફિકના કારણે ઉદ્ભવતો ઘોઘાટ આ બધા કારણોને લીધે હું મારા માતા પિતાને ત્રણ ગળી છોડીને ઘર ખરીદવાનું જણાવીશ જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો એના પછી પ્રશ્ન બાર કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય લખો તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે લખીશું અહીંયા જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે તમે આકૃતિ દોરી શકો છો અને એની બાજુમાં જે લખેલું છે એ પ્રમાણે તમે એનું લખાણ કરી શકો છો એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન તેર આકાશમાં વીજળી અને મેઘગર્જના એક સમય અને આપણાથી સમાન અંતરે થાય છે આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘ મેઘગર્જના પછી સંભળાય છે તે સમજાવી શકો શા માટે તમે એ સમજાવી શકશો કે શા માટે આવું થાય છે તો જોઈએ એનો જવાબ બાવીસ સેલ્સિયસ તાપમાનની હવામાં ધ્વનિનો વેગ ત્રણસો ને ચુમ્માળીસ મીટર સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ જેટલો છે જ્યારે પ્રકાશનો વેગ ત્રણસો ને દસની આઠ ઘાત મીટર સેકન્ડ સ્ક્વેર જેટ ઇનવર્સ જેટલો છે તેથી સીવી બરાબર ત્રણસો ને ની આઠ ઘાત ગુણ્યા ત્રણસો ને ચુમ્માળીસ ગુણ્યા દસની છ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રકાશનો વેગ ધ્વનના કરતા ઘણો વધારે છે તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક સમય અને આપણાથી સમાન અંતરે થાય પણ આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે આ સ્વાધ્યાયનો જવાબો લખી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં থেংক ইউ বিদ্যাৰ্থী মিত্ৰ